નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3,200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. પાવન પ્રજ્ઞા પુરાણમાં આજે જોઈશું અદ્ભુત પરિવાર વ્યવસ્થાના દ્રષ્ટાંતો આપી પરિવાર વ્યવસ્થા ઉપર ખૂબ સુંદર પ્રકાશ પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ શ્રી રામ શર્મા આચાર્યજીએ પાથર્યો છે. આપણા જીવનમાં પણ શ્રેષ્ઠતા આવે, પવિત્રતા આવે, નિયમિતતા આવે એવી સુંદર વાતો દ્રષ્ટાંતો દ્વારા આપણને બતાવી રહ્યા છે. આજના સમયને અનુરૂપ એમાં એક દ્રષ્ટાંત છે, સંગારામનો કુલપતિ કોણ. એક મોટા બૌદ્ધ સંગારામના કુલપતિની નિમણૂક કરવાની હતી. યોગ્ય વિદ્યા અને વિવેકવાળા આચાર્યની તપાસ ચાલતી હતી. 3 સત્પાત્રો સામે હતા, પણ એમાંથી કોને પ્રમુખતા આપવી એ મુખ્ય પ્રશ્ન હતો. પસંદગીનું કાર્ય મહાપ્રાજ્ઞ મૌદગલ્યાનંદને સોંપવામાં આવ્યું. ત્રણેયને પ્રવાસમાં જવાનો આદેશ કરવામાં આવ્યો. થોડે દૂર એમના માર્ગમાં કાંટાવેરી મૂકવામાં આવ્યા. સાંજ પડતા ત્રણેય એક ક્ષેત્રમાં એ લોકો પહોંચી ગયા. કાંટા જોઈને અટક્યા.
હવે શું કરવું? એક જણે રસ્તો બદલી નાખ્યો છે, બીજાએ છલાંગ મારીને પાર કરી દીધો, ત્રીજો અટક્યો અને નીચે બેસીને કાંટા ભેગા કરી અને રસ્તો સાફ કરવા લાગ્યો કે જેથી બીજા કોઈને એ કાંટા વાગે નહીં. પરીક્ષક મૌદગલ્યાયનન પાસેની એક ઝૂંપડીમાં સંતાઈને બેઠા હતા. એમણે ત્રણેયનું કામ જોયું છે અને પરિણામ જાહેર કર્યું. બીજાઓ માટે રસ્તો સાફ કરનારની વિદ્યાને સાર્થક માનવામાં આવી અને સંગારામના અધિષ્ઠાતાની જવાબદારી એના માથે નાખવામાં આવી. મૌદગલ્યાયનને કહ્યું કે સંગારામમાં સત્પ્રવૃત્તિઓની પરંપરા એવો માણસ શરૂ કરી શકે જે પોતે બધાનું ધ્યાન રાખે છે અને પોતાના શ્રેષ્ઠ આચરણથી બીજાઓને પણ પ્રેરણા આપે છે. પરહિત સરીશ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અધમાઈ. હમ દીન દુખી નિર્બલો વિકલોકે, સેવક બન સંતાપ હરે, જો હો ભૂલે ભટકે બિછુડે, ઉનકો તારે ખુદ તર જાવે, છલ દ્વેષ દંભ પાખંડ જૂઠ, અન્યાય સે નિષદિન દૂર રહે, જીવન હો શુદ્ધ સરળ અપના, સુચિ પ્રેમ સુધારસ બરસાવે, સુચિ પ્રેમ સુધારસ બરસાવે. બધાનું ખ્યાલ રાખે એ જ પોતાના આચરણથી બીજાઓને પ્રેરણા આપી શકે છે. રઘુવંશની પરંપરા વિશે પણ બતાવ્યું છે. રઘુવંશના રાજાઓ હંમેશા અનીતિ દૂર કરવા માટે સત્પુરુષોને જ સાથ આપતા હતા. અસુરોને હરાવવા માટે તેઓ દેવોને મુશ્કેલીઓ વેઠીને પણ મદદ કરતા હતા. જ્યારે વિશ્વામિત્રે રાક્ષસો યજ્ઞમાં લાકડા વિઘ્ન નાખતા હતા તે વાત કહી ત્યારે રાજા દશરથ જાતે આવવા તૈયાર થયા છે અને આ પરંપરાના કારણે જ કિશોર વયના રામ અને લક્ષ્મણ રાક્ષસોનો સામનો કરવા માટે ઋષિની સાથે ચાલી નીકળ્યા છે. નેપોલિયન શ્રમિકનું સન્માનનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. નેપોલિયન પોતાના સાથીઓ સાથે એક રસ્તે થઈને જઈ રહ્યો હતો. તેઓ આખો રસ્તો રોકીને ચાલતા હતા. સામેથી માથે ભાર લઈ અને એક મજૂર આવી રહ્યો હતો. નેપોલિયને મિત્રોને હાથ પકડીને એક બાજુ ખેંચ્યા અને કહ્યું કે શ્રમનું સન્માન કરો, મજૂરોને રસ્તો આપો. પછીથી સાથીઓને સમજાવ્યું કે જો રાજ્યમાં સત્પ્રવૃત્તિઓ ફેલાવી હોય તો તેનું સન્માન આપણે પોતે નક્કી કરવું જોઈએ, પોતે કરવું જોઈએ, જાતે કરવું જોઈએ, તો જ લોકોમાં એમના પ્રત્યે ઉત્સાહ પેદા થશે. યુધિષ્ઠિરની વાત પણ કરી છે. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. તેઓ હંમેશા પોતાનાથી મોટાઓનું સન્માન કરતા હતા અને તે એટલે સુધી કે મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં પણ તેઓ યુદ્ધના મેદાનમાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણને પ્રણામ કરવા ગયા છે તથા તેમની આજ્ઞા લેવા ગયા છે. તેમના આચરણનો પાંડવો પર એવો તો પ્રભાવ પડ્યો કે તેઓએ સ્વપ્નમાં પણ પોતાના મોટા ભાઈની આજ્ઞાનો ભંગ નહોતો કર્યો અને એ જ કારણે તેઓ એક રહી શક્યા અને અજય બની શક્યા. કેટકેટલી સુંદર વાતો દ્વારા પ્રજ્ઞાપુરાણમાં ગુરુદેવે સમજાવ્યું છે, આજના સમયને અનુરૂપ સમજાવ્યું છે. રાણીઓને ભિખારીઓ વચ્ચે રહેવું પડ્યું એનું પણ એક સુંદર અદ્ભુત દૃષ્ટાંત આપ્યું છે. કાશી નરેશની પત્ની ખૂબ સુંદર અને પ્રતિભાવાન હતા. એક દિવસ સવારમાં તે પોતાની દાસીઓ સાથે ગંગા સ્નાન કરવા માટે ગયા છે. ટેવ ન હોવાને લીધે તે ઠંડીથી ધ્રુજવા લાગ્યા છે. આથી તેણે ગંગા કિનારે જે ઝૂંપડીઓ હતી તે બાળીને ઠંડી ઉડાડવાનો પ્રયત્ન કર્યો છે. આ વાતની ખબર કાશી નરેશને પડી છે. એમણે રાણીને એક ગુનેગારની જેમ જ રાજદરબારમાં બોલાવ્યા છે અને કહ્યું છે કે આ કિંમતી વસ્ત્રો ઉતારીને ભિખારી જેવા વસ્ત્રો પહેર્યો, પછી છુપા વેશે ભિખારીઓની સાથે રહી અને એમની જેમ ભીખ માંગો અને એનાથી જે ધન મળે એમાંથી તમે આ બાળી નાખેલી ઝૂંપડીઓ ઊભી કરો, નવી બનાવી આપો. રાણી પોતાની સજા પૂરી કરીને પાછા ફર્યા ત્યારે કાશી નરેશે તેનું સન્માન કર્યો છે. કહ્યું, દેવી, રાજ્ય તો આપણો પરિવાર છે, આપણે પરિવારના પ્રમુખ છીએ. આપણે જે આદર્શોનું પાલન કરીશું, જે સંસ્કારોનું પાલન કરીશું તે રાજ્યમાં પણ ફેલાશે. તમારાથી જે ભૂલ થઈ ગઈ તેનું સહર્ષ પ્રાયશ્ચિત કરીને તમે માત્ર
પ્રજાનો વિશ્વાસ જ નથી જીત્યા, પણ સાથે સાથે શ્રેષ્ઠ આદર્શ પરંપરાઓનું સિંચન પણ કર્યું છે. ઇટાલીના ક્રેસિન નામના એક ખેડૂતનો પાક બીજા ખેડૂતો કરતા અનેક ગણો વધારે હતો. તેના દુશ્મનોએ કોર્ટમાં ફરિયાદ કરી કે કાં તો તે જાદુ જાણે છે અથવા તો તે ચોરી કરે છે. ક્રેસિન તો પોતાનું હળ, બળદો, છોકરા છોકરીઓ બધાની સાથે અદાલતમાં પહોંચ્યો છે. તેણે અદાલતને કહ્યું છે, નામદાર સાહેબ, હું પોતે ખૂબ મહેનત કરું છું, તેથી આ મારા સહયોગીઓ પણ તનતોડ મહેનત કરે છે. આ એક જ જાદુ છે જેના લીધે મારા ખેતરમાં ચમત્કારિક રીતે પાક પાકે છે, બીજાથી વધુ પાકે છે. અદાલતમાં હાજર રહેલા બધાએ લોકોએ તેની પ્રશંસા કરી છે, સન્માન કર્યું છે. પરમાર્થ ત્યાં જ પરમાર્થ ત્યાં પરમેશ્વર વસે છે. વિચાર કરજો કે સામ્યવાદ પક્ષની એક જ છોકરીએ લેનિન ઉપર પિસ્તોલ ચલાવી ગોળી તો નીકળી ગઈ, પણ તેમની ગરદનમાં છરા ફસાઈ ગયા હતા. આ દરમિયાન એક પુલ તૂટી ગયો. કટોકટી જાહેર કરીને એને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવ્યો. રાષ્ટ્રનિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં કામે લાગી ગયા. કામ પૂરું થવા આવ્યું ત્યારે ખબર પડી કે લેનિન પણ એ કામમાં મંડી પડ્યા હતા. ગળામાં ગોળી વાગવા છતાં પણ મજૂરોની સાથે રોજ 20 કલાક કામ કરતા, અને એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે ટૂંકમાં જવાબ આપ્યો કે આપણે અગ્રણી થઈને, આપણે મોભી થઈને જો કામમાં પાછળ પડ્યા રહીએ તો લોકોમાં જે ઉત્સાહ પેદા થવો જોઈએ તે ક્યારેય પણ નહીં થઈ શકે. લખનૌ સ્ટેશન પર એક અંગ્રેજ સ્ટેશન માસ્તર હતો. એના ઓરડાની આગળ સળગતી સગડી ઉપર એક વૃદ્ધા ઠંડીના કારણે પોતાના હાથ શેકવા ગઈ છે. સ્ટેશન માસ્ટર એમાં પોતાનું અપમાન માનીને ખૂબ ગુસ્સે થઈ ગયો છે અને જોરથી એને ધમકાવવા માંડ્યો છે. આથી ઘણા બધા યાત્રિકોની ભીડ એકઠી થઈ ગઈ. ભીડમાંથી એક માણસ બહાર આવ્યો અને બોલ્યો, તમે તો ખ્રિસ્તી છો ને, બાઇબલ વાંચતા કે સાંભળતા હશો, એમ છતાં એમાં જે કહ્યું છે તે ધ્યાનપૂર્વક સમજી કેમ નથી શકતા? જો આપના જેવા સમાજના વરિષ્ઠ લોકો જ આવું આચરણ કરશે તો પારસ્પરિક વ્યવહારોના સર્વ માપદંડો નષ્ટ થઈ જશે. આમ કહીને એ માણસે પોતાની શાલ પહેલી વૃદ્ધાને ઓઢાડી દીધી અને પછી જતો રહ્યો છે. એ યાત્રી હતા પાદરી C.F. એન્ડ્રુઝ, કે જેઓ જીવનભર પીડિત મનુષ્યોની સેવામાં લાગ્યા રહ્યા. કીધું પણ છે, હમ દીન દુખી નિર્બલો વિકલો કે સેવક બન સંતાપ હરે, જો ભૂલે ભટકે બિછુડે ઉનકો તારે ખુદ તર જાવે, વહ શક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર મેં હમ નિજ જીવન સફળ બના જાવે, નિજ શાન માન મર્યાદા કા પ્રભુ ધ્યાન રહે અભિમાન રહે, ઈશ દેવ ભૂમિ મેં જન્મ લિયા બલિદાન ખુશી પર હો જાવે, વહ શક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, ઔરોં કે હિત જો જીતા હૈ ઔરોં કે હિત જો મરતા હૈ ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ પ્રત્યેક કર્મ હી ગીતા હૈ, અદ્ભુત આ પ્રજ્ઞા પુરાણમાં બતાવ્યું છે. શ્રેષ્ઠ ઉદાહરણો દ્વારા આજની તમામ સમસ્યાઓનું સમાધાન આ પ્રજ્ઞા પુરાણમાં રહેલું છે. કલ દ્વેષ દંભ પાખંડ જૂઠ અન્યાય છે નિશ દિન દૂર રહે, જીવન હો શુદ્ધ સરળ અપના શુ
રુચિ પ્રેમ સુધારસ પરસાવે મહશક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ટટ જાવે પર સેવા પર ઉપકાર મેં હમ નિજ જીવન સફલ બનાયા નિજ જીવન સફલ બનાયા નિજ જીવન સફલ કરવા માટે આ પ્રજ્ઞા પુરાણ રચવામાં આવ્યું છે. આવો એ પ્રજ્ઞા પુરાણ નો સંદેશો ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જન જન માં પહોંચાડી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં